સિહોર સહિત પંથકમાં પડેલા સારા વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવ છલક સપાટીએ પહોંચવામાં આવ્યું છે. ત્યારે આજે બપોરના સમયે સિહોરના એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર દ્વારા તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તળાવ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે નીચેવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની સૂચના પણ આપવામાં આવી હતી. આપડો ફોટો પાડજો, મામલદાર સાહેબ છે, ફોટો પાડો. હજી બીજું છે ને, અહીંયા આ રેલિંગ કરી દેવાની જરૂર છે ત્યાંથી અહીંયા સુધી. એવી જ રીતે સિત્તર માંથી જે છે આખો ઓવરફ્લો ત્યારે થાય. અરે દાંત દેવી જોઈએ એની મેળે છે ને, નંબર લાગે. લાંબો સમય સુધી જાળવવું હોય ને તો ઓલરેડી દર વર્ષે મેન્ટેનન્સ કરવું પડે. લાસ્ટ ટાઈમ ને લાસ્ટ ટાઈમ તો કરેલું છે. અને વધારે પાણી આવે તો કોઈ તળાય નહીં, કોઈ નુકસાન થાય નહીં, બરાબર છે. સ્થળ તો આપણે ફિક્સ કરી દઈએ છે ને. હજી લોડ આપણે પાણી સપોઝ ઓવરફ્લો થાય
નદીના વેણનો વિસ્તાર છે ને, લો લાઈંગ એરિયા, એમાં આજુબાજુ કોઈ ઝુંપડપટ્ટી વાળા ના રહેતા હોય ને, રહેતા હોય તે લોકોને વરસાદ આવે તો તમારે શિફ્ટ ઓન ધ સ્પોટ કરાવી લેવા પડે, વૈકલ્પિક વ્યવસ્થા કરાવી સ્કૂલમાં કે જે તમારે કોમ્યુનિટ કરવા. હા હા હા, બરાબર. અને સર્વે કરાવી દઉં, બરાબર. જી સર, ઓકે.